અખિલ ભારતના રાષ્ટ્રીય કોંગ્રેસ તથા વિપક્ષના 21 પક્ષો દ્વારા પેટ્રોલ ડીઝલના અસહ્ય ભાવ વધારાના વિરોધમાં આપેલા ભારત બંધના એલાનના પગલે સુરત જિલ્લાના કડોદરા અને જલથાણમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ રોડ ઉપર ઉતરી આવી દુકાનદારોને બંધના એલાનમાં સહકાર આપવાની અપીલ કરતા કડોદરા અને જલથાણમાં બંધના એલાનને સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો. કડોદરામાં કોંગ્રેસના મંત્રી જિગ્નેશ મોદી સહિતના આગેવાનો વહેલી સવારથી જ રોડ ઉપર ઉતરી આવી રેલી આકારે બજારો તેમજ માર્કેટોમાં ફરી દુકાનદારોને બંધમાં સહકાર આપવા અપીલ કરતા દુકાનદારોએ સ્વેચ્છાએ દુકાનો બંધ રાખી હતી, જ્યારે જલથાણમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ દુકાન બંધ કરાવવા નીકળતા પોલીસ દ્વારા 10 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. કડોદરા નગરપાલિકા યહાં પે ક્યા ઘટના બનને મેં આઈ હૈ? યહાં અભી જો સમાજ કે લોગ મહંગાઈ બઢને સે ઇતની જો હૈ પરેશાન હૈ. 85 રૂપિયા પેટ્રોલ હો ગયે, જબ 60 રૂપિયા કોંગ્રેસ કી સરકાર મેં થા તો યે મોદીજી બડે બડે વાદે કરતે થે, બડી બડી નારા લગાતે થે ઓર સ્મૃતિ ઈરાની કી ચૂડિયો કી બાત કરતી થી. જબ ગુજરાત મેં થે તો 1 નંબર કી ગુજરાત કહેતે થે, હિન્દુસ્તાન મેં ગયે તો જો હૈ હિન્દુસ્તાન કહેતે હૈ. પર લોગો કી આજ કી સ્થિતિ હૈ કી સુબહ સે શામ તો લોગ ખાના ભી મુશ્કિલ હો ગયા હૈ આજ મહંગાઈ કે કારણ. હાર્દિક પટેલ ગુજરાત કા જો 16 દિન સે જો હૈ ઉપવાસ પર બેઠા હુઆ હૈ, ના ઉસકી બાત સુની જા રહી હૈ, કિસાનો કી જો હૈ ના કર્જા માફ કિયા જા રહા હૈ, ના કિસી પ્રકાર કી જો હૈ સુનવાઈ હો રહી હૈ, ઓર જનતા સડકો પર જો હૈ ઇસકે લિયે મજબૂર હોકર કે આજ ભારત બંધ કા હમ લોગ આહ્વાન કિયે થે જો હૈ, ઓર ભારત બંધ કે માધ્યમ સે સરકાર કો ચેતવણી દેના ચાહતે હૈ કે સરકાર અભી ભી સુને, હમકો અચ્છે દિન નહીં ચાહિયે, હમકો સચ્ચે દિન ચાહિયે. ઇસકે લિયે હમને જો હૈ આજ ભારત બંધ કા જો હૈ કાર્યક્રમ રખા થા. જી આપકો લગતા હૈ કે સરકાર આપકી અપીલ સુનેગી? મુજે પૂરી તરહ સે લગતા હૈ કે સુનેગી નહીં સુનેગી તો હમ સડક સે લેકર કે સંસદ તક આંદોલન કરેંગે, જો હૈ ઉસકો સુનને કે લિયે મજબૂર કર દેંગે. જિગ્નેશભાઈ મોદી, સુરત જિલ્લા મંત્રી, કયો વિસ્તાર કે વાત છે? કડોદરા નગર. સેના કારણે આ ભારત બંધ કરવામાં આવ્યું છે? આપણે જાણીએ છીએ કે આજે એક સામાન્ય માણસ, એક ગરીબ માણસ કમર તો ભાવનો ભાવ વધારો થઈ રહ્યો છે પેટ્રોલ અને ડીઝલના, અને એને અમે એવું કહીએ છીએ કે ભાઈ જીએસટીમાં એનો સમાવેશ થવો જોઈએ, પરંતુ આ જાળી ચામડીની સરકાર કોઈનું સાંભળતી નથી. અને આજે એટલો બધો મોંઘવારીનો ત્રાસ પડી રહ્યો છે કે કોઈ નોકરિયાત માણસ જે સુરતમાં 100 રૂપિયામાં જઈને આવતો હોય તે આજે છેલ્લા એક મહિનાથી એને 200 રૂપિયાનું પેટ્રોલ જોઈએ છે, એ 50 રૂપિયાનો માલ વધારે જઈ રહ્યો છે. એના માટે અમે આજે અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું છે, અને કડોદરા અને ચલથાણ એ સ્વયંભૂ લોકોએ અને વેપારી લોકોએ અમને સાથ સહકાર આપી બંધ રાખ્યું છે. જે આ સેના માટે તમે એટલું બધું ઓલું કરી રહ્યા છો? આ એક વસ્તુ છે કે આજે ખેડૂતનો તાત અને આપણે આપણે જગતનો તાત ખેડૂત એ પણ આજે આત્મહત્યા કરવા પ્રેરાઈ રહ્યો છે. એક બાજુ તમે હાર્દિક પટેલ પર પાણા પર કરી રહ્યો છે, ત્યારે પણ સરકાર જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય, અને આજે એક સામાન્ય માણસનો વિચાર નથી કરતી. આજે એને એક અદાણી, રિલાયન્સ, ટાટા, જાણે નરેન્દ્રભાઈને તો એમાં જ ઇન્ટરેસ્ટ હોય તેવું લાગી રહ્યું છે. એક સામાન્ય માણસ શું કરી રહ્યો છે એને કોઈ પરી નથી. ત્યારે અમારે આજે એવું કહેવું છે કે અમારે બુરે દિન વાપિસ લોટાડો, હમકો અચ્છે દિન નહીં ચાહીએ.